તો મિત્રો, હવે આગળ જોઈએ કે માણસમાં એવી પ્રકૃતિ હોય છે કે જે કુદરતી હોય, જે આપણને સ્વ ઈચ્છાથી થતી હોય. ખ્યાલ આવ્યો? તો પ્રાચીનકાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો સંસ્કૃતિમાં વધારો થવો એટલે કે સંસ્કૃતિ વર્ધન. માણસ અને પશુમાં ફરક છે, ખ્યાલ આવે છે ને મિત્રો? આપણે તો બધું પોતાની જાતે કમાઈએ છીએ, ખાઈ શકીએ છીએ, બધું કરી શકીએ છીએ. જ્યારે પશુ કરી શકે છે? ના, નથી કરી શકતો ને. એ જાતે પોતાનો ખોરાક પણ નથી લાવી શકતો, એ નથી એને રાંધી શકતો. કરે છે પશુ પોતાનો ખોરાક રાંધે છે? ના. એ પૈસા કમાવા જઈ શકે છે પશુ? ના. તો બે વચ્ચેમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું. ખ્યાલ આવ્યો? માણસ અને પશુમાં ફરક છે, બંનેની પ્રકૃતિમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું એટલે કે પશુપણા તરફથી માણસપણા તરફ આગળ વધતા જવું, એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે એનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો ઘણા લોકો બહુ આગ્રહ કરીને ખવડાવે છે અને ઘણા અકાર્યની માફક ખાય છે. કેમ? કારણ કે માણસ આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી, એટલા માટે શરીરનું બાહ્ય કે આંતર જ્ઞાન નથી, માટે ઘણા લોકો બહુ આગ્રહ કરીને ખવડાવે અને ઘણા અકરાતિયાની માફક ખાય છે. તો બંનેમાં ફરક છે ને મિત્રો? ખ્યાલ આવ્યો મિત્રો? તો આ બધું જ અહીંયા કહ્યું છે કે ભારતની દેશની સંસ્કૃતિ તો ઘણી પ્રાચીન છે. એ જમાનામાં કેવા હતા મિત્રો? ઋષિ મુનિઓ હતા, ગણિતજ્ઞ હતા, આયુર્વેદચાર્યો હતા, તેમાં સમાજ સુધારકોના અનુભવોનો નિચોડથી સિંચાઈને ફૂલી ફાલેલી આ સંસ્કૃતિમાં ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી અનેક માન્યતાઓ પ્રચલિત છે. લોકોએ તેને રોજિંદા જીવનમાં યોગ્ય સ્થાન પણ આપ્યું હતું. ખ્યાલ આવે છે ને મિત્રો? કે ઉપવાસ એમાંનું જ એક અંગ છે. ખ્યાલ આવ્યો મિત્રો? જે સુખ સૌને આપી શકે, જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ કહેવાય. આવી ઉત્તમ સદભાવના આપણી સંસ્કૃતિની જ વિશેષતા છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો એવું જ અહીંયા કહ્યું છે. તો સંસ્કૃતિ ક્યારેક ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કરી શકીએ, ન સારી, તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કરી શકીએ, ન કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ જ છે, પણ એના એટલે કે તેટલા માત્રથી આપણે તેને સારું ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ખ્યાલ આવ્યો મિત્રો? ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ, એટલે કે આ બાબત સાવધ કરવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે, બરાબર? અને તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથે સાથે એટલે કે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખી લઈએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીનકાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો
સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે, અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનુંય હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. બરાબર.